અચ્છા, તો જોગણીયા માં આપ ફરતા શિરીષભાઈ, તો એનું કારણ શું હતું? જોગણીયા માં આપણે આપ કઈ રીતે જોગણીયા શરૂઆત થઈ આપની જોગણીયા ફરવાની? શિવ ગુફા છે ને, જી શિવ ગુફા, હા, એ જે તે સમયે બહુ ઓછી વ્યક્તિઓ જતી હતી. હાજી હાજી હાજી. હવે એક સેન્ટિંગ નું કામ કરવાવાળો છોકરો ઓળખી તો, હા, એટલે એને મને દેખાયું હતું. બરાબર. એને ઘરે હલતો હોય, હા, આ બધા, હા, એક વખત દેખાડે. એટલે પછી મેં કીધું, હાલ હવે આમાં અમુક વ્યક્તિઓ એવી હતી કે આ જગ્યા કોઈને દેખાડવી નહીં. નહીં, હા હા હા. એટલે એને 150 રૂપિયા આપી, હા, કીધું આમાં તું બધી જગ્યાએ હેરા મારતો જાજે. બરાબર. કારણ કે એ ક્યારે નહોતા ત્યાં ઉપર કરતો. બરાબર. ઓલો ભાઈ નઈ આપડે, કોણ ઓલો ધનુભાઈ, હા, ધનાભાઈ ને ઓળખું. હા, ઈ છત્રી ગુફા ધનાભાઈ રહેતા. બરાબર. ઈ સારો માણસ, સારો માણસ, સારો માણસ. અને એમાં ધનાભાઈ માં લુચાઈ નથી. પછી હું મન પડે ત્યારે નીકળી જતો એકલા શિવ ગુફા સુધી. શિવ ગુફાએ જાઓ, જી, ખોડિયાર ગુફાએ જાઓ. ખોડિયાર મીન્સ કે ત્યારે એનો ભાઈ ટાઈપ ક્લાસ હતો, જયંતિભાઈ નો, જયંતિભાઈ. એમાં મારી પાસે જે મહાત્મા નો ફોટો છે ને, આમાં એટલે એ ઘણા રેખડા. ઓકે. એમ પરિચય થઈ ગયો કે મહાત્મા કોણ છે કે. ઓકે. વાત કરી તો એમાંથી બહુ ઘનિષ્ઠ સંબંધ થઈ ગયો. વાહ. એટલે એ કઈ પણ જગ્યાનું ઠેકાણું દે, હા, એટલે પેલા હું આટો મારી આવું. વાહ. એ ફક્ત એંધાણી કહે છે, એંધાણી ઉપર હું જઈ આવું, જઈ આવું, ગોતી આવું, ગોતી આવું. વાહ વાહ. ત્યાર પછી અમે બે જઈ, હા, જગ્યાનું મૂળ તો પ્રભાવ અમુક એવો હોય ને કે આપણને એમ થાય કે આયો બેઠા જ જઈએ. અચ્છા અચ્છા અચ્છા. છત્રી ગુફાના